हाय फ्रेंड्स, लास्ट लेक्चर में देशीनामा पद्धतिना हिसाबों थीअरी आपणे पूर्ण करी। हवे बात करीए छे चेप्टर नंबर 10 अपूर्ण माहिती परथी हिसाबों, जेनुं बीजुं नाम छे एक नोंधी नामा पद्धति। हवे एक नोंधी नामा पद्धति नू जे चेप्टर छे ए तमारा कॉलेज मां खूब ज अगत्यनू आवशे। धोरण 11 मां फक्त एनी थियरी सिलेबस मां छे अने एमां पण आ वर्षे केटलू तमारे शीखवानू छे, प्रस्तावना, एक नोंधीनामा पद्धतिनो अर्थ, लक्षणो, उपयोगो अने मर्यादा। आना सिवाय जे नफा नुकसान खातुं अने खूटती माहिती शोधवा माटेनुं जे मूड़ी खातुं आपणे बनावता हता એ આ વર્ષે બનાવવાનું નથી, એટલે કે આ વર્ષ માટે ખાલી શીખવાનું નથી એ। એના સિવાય આ જે થિયરી લખી છે એટલી થિયરી તમારા ચેપ્ટરમાંથી કરવાની રહેશે। 4 ગુણનું ચેપ્ટર આવશે તમારી એક્ઝામમાં, એનાથી વિશેષ આ ચેપ્ટર આવશે નહીં। તો અપૂર્ણ માહિતી પરથીના જે હિસાબો છે એટલે કે એક નોંધીનામા પદ્ધતિ એ કોણ રાખે છે, તો આ એવા વેપારીઓ રાખે છે કે જે વેપારીઓ નાના હોય, જેમ કે લારી ગલ્લાવાળા છે, પછી જે કરિયાણા દુકાનવાળા છે કે જે નાના પાયે બિઝનેસ કરે છે, ધંધો કરે છે, એ લોકોને દ્રઢ નોંધીનામા પદ્ધતિ મુજબ હિસાબો રાખવા અનુકૂળ ન પણ પડી શકે, એટલે કે ખર્ચાળ હોઈ શકે, કેમકે એ લોકોની આવક એટલી બધી હોતી નથી। તો આવી પરિસ્થિતિઓમાં એ લોકો અધૂરી એટલે કે અપૂર્ણ માહિતી પરથી હિસાબો તૈયાર કરે છે। એ લોકોનો હિસાબ તૈયાર કરવાનો મૂળભૂત હેતુ નફો કે નુકસાન જાણવાનો જ હોય છે, બાકી એમનો ધંધો કેટલી પ્રગતિ કરી છે લાસ્ટ એટલે કે પાછા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેટલો નફો કર્યો છે એ બધાથી એમને કોઈ લેવા દેવા હોતો નથી। એ ફક્ત કરંટ માહિતી એમ જ ની માહિતી ઉપરથી જ એ લોકો નફો નુકસાન જાણવા એ લોકોની એના માટે હિસાબો તૈયાર કરતા હોય છે। તો સૌ પ્રથમ વાત કરીએ એનો અર્થ શું છે, તો અર્થ જોઈ લઈએ। ધંધાની જરૂરિયાત મુજબ અમુક વ્યવહારોની ફક્ત એક જ અસર, જો અહીંયા ક્લેરિફિકેશન કર્યું છે અમુક વ્યવહારોની જ એક અસર આપવામાં આવે તેને એક નોંધી પદ્ધતિના હિસાબો કહે છે। એટલે અમુક વ્યવહારોની બે અસર પણ આપતા હોય છે અને અમુક વ્યવહારોની એક અસર આપતા હોય છે, જેવી એમની અનુકૂળતા, પણ હા, એ જે પણ અસર આપે છે એ નામાના મૂળભૂત નિયમોને આધારે જ અસર આપવામાં આવતી હોય છે। તો એના પછી વાત કરીએ છે પ્રસ્તાવના અને અર્થ। અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો, પ્રસ્તાવનામાં આપણે એ શીખ્યા કે કોણ એ તૈયાર કરે છે આ હિસાબો કોના માટે જરૂરી છે અને હિસાબો તૈયાર કરવાના ફાયદા મર્યાદા શું હોય આપણે આગળ જોઈએ। હવે લક્ષણોની વાત કરીએ છે, એક નોંધી પદ્ધતિના લક્ષણો। દ્રિનોંધીનામા પદ્ધતિના સિદ્ધાંતમાં પહેલું લક્ષણ છે, દ્રિનોંધીનામા પદ્ધતિનો સિદ્ધાંતને આધારે જ, એટલે કે એક નોંધીનામા પદ્ધતિમાં જે પણ કંઈ હિસાબો તૈયાર કરવામાં આવે છે તેની બે અસરો આપવામાં આવે છે। અમુક વ્યવહારોની એક અસર આપવામાં આવે છે, પણ એ જે પણ અસર આપવામાં આવે છે એ નામાના નિયમોના આધારે જ આપવામાં આવતી હોય છે। બીજું, પરચુરણ ધંધો કરનાર, એટલે મેં જે હમણાં વાત કરી કે નાના વેપારીઓ એક નોંધી પદ્ધતિ મુજબ હિસાબો રાખતા હોય છે, એમને મોટા એટલે કે દ્રિનોંધીનામા પદ્ધતિ મુજબ હિસાબો રાખવા એ લોકોને પરવડે નહીં, એટલે એમને જે એમનો જે નફો હોય છે એના કરતાં એના ખર્ચા વધી જતા હોય છે, માટે એ બહુ સિમ્પલ એટલે કે એક નોંધીનામા પદ્ધતિના આધારે એ લોકો હિસાબો તૈયાર કરતા હોય છે। અહીંયા એક નોંધી અને દ્રિનોંધીનું મિશ્રણ તમને જોવા મળે છે, એટલે કે અમુક વ્યવહારની એક અસર અને બાકીના વ્યવહારોની બે અસર આપીને એ એક નોંધી અને દ્રિનોંધીનામા પદ્ધતિનું મિશ્રણ તમને અહીંયા જોવા મળે છે। એના પછી વાત કરીએ છીએ ચોથું લક્ષણ છે, જરૂરિયાત મુજબના ચોપડા। દ્રિનોંધીનામા પદ્ધતિની જેમ અહીંયા બધા ચોપડા જરૂર ઓપન કરવામાં આવતા નથી, વેપારી તેમની જરૂરિયાત મુજબ મર્યાદિત ચોપડા જેવા કે રોકડ મેળ કે ખાતા, મોસ્ટ ઓફ વેપારી રોકડ મેળ તૈયાર કરતા હોય છે, કેમ કે એમને મહિનાની શરૂઆત અને મહિનાની આખરમાં કેટલી રોકડ મળી અને કેટલી રોકડ જરૂરિયાત પડે છે બસ ખાલી એ જાણવા માટે જ લોકો બનાવતા હોય છે। એના પછી પાંચમો પોઈન્ટ છે, સમાનતા જોવા મળતી નથી। આ પદ્ધતિ હિસાબો તૈયાર કરનાર વેપારીઓની રીત કે પદ્ધતિમાં કોઈ સમાનતા જોવા મળતી નથી, કોઈ ફક્ત રોકડમાં રાખે છે જ્યારે કેટલાક પેટાનંદ રાખે છે, એટલે કે જે ચોપડાઓ તૈયાર કરે છે એ ચોપડાઓ સમાન હોતા નથી। જ્યારે દ્રિનોંધીમાં કેવું હોય છે કે દરેક વેપારીએ એક જ પેટર્નમાં અને એક જ રીતે બધા હિસાબો લખવાના હોય છે, બસ ખાલી હમણાં આંકડા એટલે કે નફો નુકસાન દરેકનો અલગ અલગ આવતો હોય છે, બાકી જે પેટર્ન પદ્ધતિ હોય છે એ બધી સેમ એઝ સેમ રાખતા હોય છે। એના પછી આને અપૂર્ણ નોંધો કહે છે, કે જે મેં હમણાં વાત કરી કે અહીંયા અમુક વ્યવહારોની એક જ અસર આપે છે, તો બાકીના બીજી અસર શું,
તો એ અહીંયા નામાના જે નિયમો છે અહીંયા પૂરેપૂરા જળવાતા નથી હોતા, માટે આને અપૂર્ણ નોંધો કહેવામાં આવતી હોય છે. એના પછી છે આંતરિક વ્યવહારોની નોંધ. આ પદ્ધતિમાં ધંધાના આંતરિક વ્યવહારોની કોઈ અસર આપવામાં આવતી નથી, જેમ કે મિલકતનો ઘસારો, મૂડી પર વ્યાજ વગેરે આ બધી આપવામાં આવતી હોતી નથી. તો મિત્રો, આ જે વાત કરી એ એના લક્ષણો હતા કે એક નોંધીનામાં પદ્ધતિ તૈયાર કરવાથી આટલી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. હવે વાત કરીએ છીએ એક નોંધીનામાં પદ્ધતિ તૈયાર કરવાથી એના ફાયદા શું છે, એટલે કે ઉપયોગો એના શું છે. તો સૌ પ્રથમ વાત કરીએ કે એનો મર્યાદિત હેતુ. પહેલાં તો કે નાના વેપારીઓ જેવા કે લારી ગલ્લાવાળા, ફેરિયાઓ, પરચુરણ ધંધો કરનાર, તેમને હિસાબો તૈયાર કરવા માટેના હેતુ ખૂબ જ મર્યાદિત હોય છે. તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. બીજું, ઓછી ખર્ચાળ અને ઓછો સમય. આ પદ્ધતિમાં બધા જ હિસાબો ધીમેથી પદ્ધતિ બનાવવામાં આવતા નથી, હોવાથી ઓછો સમય અને ઓછા ખર્ચમાં હિસાબો તૈયાર થઈ જાય છે. અને મર્યાદિત ચોપડા, જરૂરિયાત મુજબના ચોપડા તૈયાર કરવામાં આવતા હોય છે. ફક્ત અને ફક્ત લગભગ બધા જ વેપારીઓ રોકડ મેળ જ અહીંયા બનાવતા હોય છે, એટલે કે માલ મિલકતનું અહીંયા જ માલ મિલકતના નિયમનો જ લગભગ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એક નોંધીનામા પદ્ધતિના જે ઉપયોગો છે એ ખૂબ જ મર્યાદિત છે, એટલે કે ફક્ત આ બધા જે બેનિફિટ છે એ નાના વેપારીઓને જ મળતા હોય છે. એના પછી વાત કરીએ છે એક નોંધી પદ્ધતિની મર્યાદાઓ. જેમ જે વસ્તુના ફાયદા છે એ વસ્તુની મર્યાદાઓ પણ રહેલી છે. તો એક નોંધીનામા પદ્ધતિ હિસાબો તૈયાર કરીએ છીએ તો એમાં ઘણી બધી મર્યાદાઓ છે. એમાં પહેલી મર્યાદા છે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી, કારણ કે કાચું સરવૈયું તૈયાર કરવા માટે દ્રિનોંધી હિસાબી પદ્ધતિ મુજબ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરેલા હોવા જોઈએ. કારણ કે કાચા સરવૈયાનો નિયમ છે કે એની બંને બાજુના સરવાળા ઇક્વલ થવા જોઈએ, અને બંને બાજુના સરવાળા ત્યારે સરખા થાય જ્યારે તમે દરેક વ્યવહારની બે અસર આપી હોય ત્યારે. અહીંયા અમુક વ્યવહારની એક અસર ને અમુક વ્યવહારની બે અસર આપેલ હોવાથી અહીંયા કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. નફો કે નુકસાન જાણી શકાતું નથી. આ પદ્ધતિમાં ઉપજ ખર્ચના ખાતા રખાતા ન હોવાથી વર્ષના અંતે દિનોદિનામાં પદ્ધતિની જેમ યોગ્ય રીતે નફો નુકસાન જાણી શકાતું નથી. ફક્ત રોકડ, એટલે કે શરૂઆતની રોકડને આખરની રોકડ, રોકડ મેળ બનાવીને લોકો રોકડ બાકી કેટલી છે કે મહિનાના અંતે કેટલો રોકડ વધી છે બસ ખાલી ફક્ત એની માહિતી રાખતા હોય છે. વાર્ષિક હિસાબો બનાવી શકાતા નથી, કારણ કે વાર્ષિક હિસાબો તમે ત્યારે જ બનાવી શકો જ્યારે તમે કાચું સરવૈયું તૈયાર કર્યું હોય. અને કાચું સરવૈયું તૈયાર ન કર્યું હોય તો એના ઉપરથી તમે વાર્ષિક હિસાબો કેવી રીતે બનાવી શકો. તો અહીંયા કાચું સરવૈયું તૈયાર કરવામાં આવતું નથી હોતું, તો માટે વાર્ષિક હિસાબો અહીંયા તૈયાર કરી શકાતા નથી. માટે ધંધાની આર્થિક સાચોનો વ્યાજબી ખ્યાલ પણ મેળવી શકાતો નથી. પણ આ વેપારીઓને એવી કોઈ જરૂર બી પડતી હોતી નથી, કારણ કે એમના ધંધા, એમની આવક, એમનો નફો બહુ લિમિટેડ હોય છે, બહુ નાના પ્રમાણમાં હોય છે, એટલે એ આ બધું તૈયાર કરતા હોતા નથી. અને એની પણ આ મર્યાદાઓ આપણે શીખી રહ્યા છે. ધંધાના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે છે. હવે જેમ કે પાછળના વર્ષમાં કેટલો નફો નુકસાન થયો છે, હવે એની જ પ્રોપર માહિતી ન હોય તો આ વર્ષે કેટલો સુધારો કરવો, કેટલો નફો વધારવો, એ માટે કયા કયા પ્રયત્નો કરવા, તો એ બધા નિર્ણયો તમે લઈ શકતા નથી. એટલે કે અપૂરતી માહિતીને કારણે ધંધાના કેટલાક નિર્ણયો જેવા કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવી, લોન મેળવવા માટે, વીમો લેવા માટે વગેરે સંજોગો નહીં લેવા મુશ્કેલી પડતી હોય છે. ભૂલો, છેતરપિંડી કે હિસાબી ગોટાળાની શક્યતા. દિનોદિનામાં પદ્ધતિની જેમ આ પદ્ધતિમાં અંકુશ રાખી શકાતો નથી, તેથી હિસાબોમાં ભૂલો, છેતરપિંડી અને ગોટાળા થવાની શક્યતા રહે છે. એના પછીનો પોઈન્ટ, છઠ્ઠો પોઈન્ટ, ધંધાના સંચાલન અંગે ચોક્કસ માહિતીનો અભાવ. હવે બધા જ વ્યવહારોની સંપૂર્ણ નોંધ રાખતી ન હોવાથી ધંધાના સંચાલન અંગે ચોક્કસ માહિતીનો અભાવ જોવા મળે છે. એટલે કે અમુક વ્યવહારોની નોંધ કરતા પણ હોય, અમુક વ્યવહારોની નોંધ ન પણ કરતા હોય, તો એ જે સંચાલન છે એ કરવામાં મુશ્કેલી પડે છે કે કયો નિર્ણય લેવો, અને જો નિર્ણય લીધો તો એની પાછળ ચોક્કસ કારણો શું હતા એ જાણી નહીં શકાતું, તો માટે એ સંચાલનનો અહીં અભાવ જોવા મળતો હોય છે. અને સાતમો પોઈન્ટ છે વિશ્વસનીયતા. આ પદ્ધતિએ જ્યારે પણ હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારે વિશ્વસનીયતા જળવાતી નથી, કારણ કે દરેક વ્યવહારની, અમુક વ્યવહારની એક અસર અમુક વ્યવહારની બે અસર આપીએ છીએ,
ઘણી બધી માહિતી એવી હોય છે કે જે ખરેખર બતાવવા જેવી હોય છે પણ રહી જતી હોય છે, અને જેના આધારે તમે ડિસિઝનો લે કે નિર્ણયો જે ખોટા લેવાતા હોય છે. એટલે આમાં આ પદ્ધતિ વિશ્વસનીયતા ખૂબ પ્રમાણમાં ઓછી રહે છે. તો આજે જે પોઈન્ટ આપણે શીખવાના હતા એમાં પહેલો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો પ્રસ્તાવના, બીજો એનો અર્થ જોયો કે ધંધાની જરૂરિયાત મુજબ અમુક વ્યવહારોની ફક્ત એક જ અસર આપવામાં આવે તેને એકનો દિનામાં પદ્ધતિ કહે છે, એના લક્ષણો જોયા, ઉપયોગો જોઈ અને મર્યાદાઓ જોયા. આ ચેપ્ટરમાં મિત્રો આનાથી વિશેષ કશું જ કરવાનું નથી, બરાબર. તમારે ફક્ત MCQ અને એક બે વાક્યના સવાલ જવાબ તમારા જે ચોપડીના પાછળ આપ્યા છે તમારે ફક્ત એ કરવાના રહેશે, એના સિવાય બીજું કશું કરવાનું નથી. અને લોંગ થિયરીમાં જે મેં ચલાવ્યું છે અને જે કોન્સેપ્ટ તમને સમજાયો એનાથી વિશેષ કશું કરવું નહીં. તો આ તમારું ચેપ્ટર અહીંયા મિત્રો પૂર્ણ થાય છે, અને હવે પછી નેક્સ્ટ જે થિયરીનું ચેપ્ટર છે એ લઈશું, અને હવે એકાદ બે થિયરીના ચેપ્ટર બાકી રહેશે, પછી દાખલાના જ આપણે ચેપ્ટરો ગણવાના રહેશે. અહીં તમારું લેક્ચર પૂર્ણ કરીએ છીએ.